નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાય અભ્યાસ ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી પ્રથમ ભાષા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ત્રણ એમાં ભાગ બે બરોબર અગાઉના ભાગમાં આપણે હું પતંગિયું મારા પિલ્લુનું એમાં સરસ મજાની કવિતા એટલે કે ગીતડું આપણે જોયું અને એનો પાઠ વાર્તા સમજૂતી પણ આપણે જોઈ દ્વિજ અને ઈવા કે જે એક પાંદડા ઉપર શું જોયું તો એમને પીળા રંગના ટપકા હતા તે શું હતું ઈયળોના ઈયળોના ઈંડા હતા બરાબર એ પતંગિયાના ના હતા પછી એમાંથી ઈયળ બની ને પછી એમાં કોસેટો તૈયાર થયો અને કોશેટોમાંથી એક જીવડું બહાર આવ્યું અને જીવડામાંથી પછી ધીમે ધીમે પાંખો ખુલ્લી કરી અને પતંગિયું બની ગયું અને તે ઉડી ગયું તે અગાઉના આપણે ભાગમાં જોઈ ગયા તો બાળમિત્રો હવે આજે આપણે એના સ્વાધ્યાયની સમજૂતી જોવાની છે બરાબર એટલે કે વાતચીત તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં વાતચીત એટલે પ્રશ્નોના ઉત્તર આપો એ આપણે જોવાનું છે તો ચાલો બાળ મિત્રો આપણે જોઈએ કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી મજા આવી પછી છે તમને પિલ્લોની ચિંતા ક્યારે થઈ દ્વિજિવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેના મમ્મી પપ્પાએ તેને શું કહ્યું હશે તમારે ઈયડને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં આખો ખો ક્યાં મૂકો કેમ બરાબર તો ચાલો એ બધા પ્રશ્નોની આપણે સમજૂતી જોઈએ જુઓ બાળ મિત્રો અહીંયા આગળ પાઠ ત્રણ હું પતંગી મારા પિલ્લુનું એમાં ભાગ બેમાં પ્રશ્નોની સમજૂતી એટલે કે જવાબ સાથે અહીંયા મૂકેલા છે તે તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે સ્વાધ્યાય સમજૂતી કરીને લખવાનું છે તો ચાલો આપણે એના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી તો વાર્તામાં જ્યારે પિલ્લું ઓસેટામાંથી બહાર આવ્યું અને ધીમે ધીમે તેની પાંખો ખોલીને ખોલી તે જોવાની અમને સૌથી મજા આવી બરાબર બાળ મિત્રો તો ક્યારે મજા આવી હતી દ્વિજન યુવાને કે જ્યારે પેલું પિલ્લું પિલ્લું કોનું નામ હતું પેલો ઈયળ બરાબર પાંદડા ઉપર જે ઈયળ હતી એનું નામ શું પાડ્યું હતું પિલ્લું પિલ્લું એટલે કે એમાંથી પછી પતંગિયું બની ગયું તે એ બહાર આવ્યું અને ધીમે ધીમે તેની પાંખો ખોલીને તે જો ખોલી તે જોવાની અમને સૌથી વધારે મજા આવી બરાબર તો બાળ મિત્રો તમને ખબર પડી ને કે ઈંડું પછી તેમાંથી ધીમે ધીમે સરકવા લાગ્યું હતું એક જીવડું જે યળ જેવું ચાલતું હતું બરાબર યળ જ હતી ને પછી એનો રંગ ઘાઢો થયો પછી ધીમે ધીમે પછી ક પાંદડા બધું ખાઈ ખાઈને તગડો થયો પછી એને કોશેટો બનાવવાનું તૈયાર કર્યું કોશેટો એટલે એના ઉપરનું કડક પડ અને પછી એને બહાર ખુલ્લી હવામાં લઈ ગઈ ઈવા વાત ત્યારે એમાંથી એક જીવડું બહાર આવ્યું અને તે શું બની ગયું પતંગિયું બરાબર ચાલો એના પછીનો બીજો પ્રશ્ન તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ તો બાળકો એ જ્યારે ખોખું ખોલતા પિલ્લું દેખાયું નહીં ત્યારે અમને ચિંતા વધારે થઈ કે બાળકોએ જ્યારે ખોખામાં રોજે લોકો જોવા જતા એની ખબર લેતા એની સંભાળ રાખતા સવાર સાંજને નિશાળેથી આવતા જતા એને જોતા પણ એક દિવસ ખોખો ખોલતા એ પિલ્લું એટલે કે ઈયળ એમાં દેખાય નહીં ત્યારે અમને ચિંતા થઈ કેમ કે પિલ્લું ખોખામાં હતું નહીં ક્યાંક જગ્યા ખુલ્લી રહી ગઈ હશે ને ક્યાં જતું રહ્યું હશે એવું અમને લાગ્યું ક્યાં જતું રહ્યું હશે એવું અમને લાગ્યું એટલે ચિંતા વધારે થઈ ચાલો એના પછીનો આપણે ત્રીજો જોઈએ દ્વિજ એવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે તો દ્વિજ ઈવાના મમ્મી પપ્પાએ ઈંડાવાળું પાંદડું જોઈને કહ્યું હશે કે તમે આને ઘરમાં શા માટે લાવ્યા તેને બહાર ખુલ્લામાં જ મોટું થવા દેવાય બરાબર જો ખુલ્લામાં મોટું થાય તો એ વધારે સારું કહેવાય બરાબર તમે તમારા તમે પણ આવું કરો તો તમારા મમ્મી પપ્પા એવું તમને કે એને બહાર જ રવા દેવાય એને ઘરમાં લવાય નહીં બરાબર ચાલો આપણે ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ બરાબર બાળ મિત્રો તમે તમારા ઘરમાં ઈયળને સાચવવાની થાય કદાચ આવું કોઈ ઈંડું તમને મળી ગયું હોય પાંદડા ઉપર અને તમે લાવ્યા હોય અને ખોખામાં મૂક્યું હોય તો એને સાચવવાનું થાય તો તમે પણ એને સલામત જગ્યાએ મૂકીએ જેથી અમને કે ઈયળને કોઈ તકલીફ થાય નહીં બરાબર મોટું થવામાં અને ખાવા પીવામાં કોઈ તકલીફ પડે નહીં એવી જગ્યાએ આપણે એને મૂકીશું ઘરમાં વચ્ચે વચ્ચે મૂકીએ તો કોઈના પગડી જાય ધક્કો લાગી જાય બરાબર એટલે આપણે એને સલામત જગ્યાએ મૂકીશું ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે ચાલી બતાવો બરાબર શું છે ચાલી બતાવો તો તમારે શેની જેમ ચાલવાનું છે ઈયળની જેમ તો ઈયળ કેવી રીતના ચાલે ખબર છે ને તમારી આ પહેલી આંગળી લો એને એને આગળનું પહેલું ટેરવું છે એ ધીમે ધીમે ઊંચું નીચું કરો એટલે ઈયળની જેમ સરકે એવી તમારી આંગળી થાય પછી કે છે સાપની જેમ તો સાપ થોડું ફટાફટ ચાલે બરાબર આમ સીધું 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 ચાલતું જાય પછી અળસ્યું તો અડસ્યું કેવું ચાલે એ પણ આખું એનું શરીર હરાવીને ચાલે છે હવે જુઓ છઠ્ઠા નંબરનો પ્રશ્ન પગ ગણવાના છે તમારે શું કરવાનું છે પગ ગણવાના છે કીડી મંકોડો વંદો એ બધાના કેટલા પગ હોય છ પગ હોય બરાબર તમારી પાસે ચિત્ર હોય તો એના ગણી જોજો એના પગ કેટલા હોય છે છ પગ હોય છે પતંગિયાને પણ છ પગ હોય છે પછી એને જે બે આગળના હોય એ શું કહેવાય એ એના પગના કહેવાય એની મૂછો કહેવાય બરાબર પતંગિયામાં પણ જે બે આગળના હતા એ એની મૂછો કહેવાય પછી કાનખજૂરો તો કાનખજૂરાને તમે જોયો હશે બરાબર નાના નાના હોય મોટા હોય પછી ગટરોમાં તો ખૂબ જ મોટા પણ હોય છે એટલે એના પગ એની લંબાઈ મુજબ હોય છે નાનો ખજૂરો હોય તો પંદર હોય સત્તર હોય અને એનાથી વધારે હોય તો સિત્યોતેર કે સોની આજુબાજુ હોય છે જેમ જેમ કાન ખજૂરાની લંબાઈ વધે તેમ તેના પગ વધે વધારે થાય છે બરાબર બાળ મિત્રો ચાલો હવે આપણે આગળ જોઈએ તો જુઓ અહીંયા શું કીધું છે હા તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો અને આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ બરાબર આપણે અત્યારે છીંક ખાવાની કે ખાંસી ખાવાની જરૂર નથી આપણે ફક્ત છીંક અને ખાંસી એવું લખવાનું છે અથવા તો સાચું ખોટું કરવાનું છે તો જોઈએ આપણે પહેલું પતંગિયાના ઈંડા લખોટી જેવા હતા તો પતંગિયાના ઈંડા કેવડા હતા લખોટી જેવડા હતા ના ટપકા જેવડા હતા બરાબર લખોટી તો બહુ મોટી હોય એ ટમે પાંદડા પર મૂકીએ તો એ પડી જાય એવડા મોટા હોય તો બરાબર એટલે નાના નાના ટપકા જેવડા હતા એટલે આ વાક્ય ખોટું છે એને આપણે છીંક ખાઈને દર્શાવવાનું છે છીંક ખાવાની નથી ફક્ત છીંક લખી દેવાનું બરાબર ચાલો હવે બીજા નંબરનું મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા કે સાચું કરવાનું છે બરાબર ચાલો હવે આગળ જોઈએ ત્રીજા નંબરનું પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી બરાબર શું કે છે પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ હતી તો સાચું કરવાનું છે ચોથા નંબરનું જોઈએ આપણે દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યું તો શું કરવાનું છે છીક ખાવાની છે એટલે કે ખોટું કરવાનું છે બરાબર દ્વિજે કોસેટાને દબાવ્યો નતો એને ફક્ત અડક્યો તો દબાવવું અને અડકવામાં ફેર છે ત્યાર પછી જોઈએ આપણે પાંચમા નંબરનું કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું તો આ વાક્ય પણ ખોટું છે કોસેટામાંથી પતંગિયું નહોતું બહાર આવ્યું શું બહાર આવ્યું હતું જીવડું અને જીવડું ધીમે ધીમે પાંખો પહેલાં ચોટેલી હતી અને પછી એને પાંખો પહોળી કરી અને તે પતંગિયું બની ગયું બરાબર એટલે આમાં પણ ખોટું કરીને આપણે છીંક કરવાની છે ચાલો હવે આપણે આગળ જોઈએ વાંચો શોધો વિચારો અને લખો અહીંયા આગળ બાળ મિત્રો નીચે તમને આપ્યું છે આપણે સૂચના જોઈએ ત્યારે તમને શું થાય કૌશમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો કેટલું સુંદર કૌશમાં જુઓ કેટલું સુંદર ચિંતા થાય પછી જુઓ અલ્પ વિરામ કર્યું છે નીચે બરાબર આ બધા ભેગા નથી વાક્યો કેટલું સુંદર પછી અલ્પ વિરામ ચિંતા થાય પછી ઉદાસ થવાય કેટલું જોરદાર જો ઉદ્ગાર ચિહ્ન અને અલ્પવિરામ બરાબર આપણ મેં તમને અગાઉ ભાગમાં શીખવાડી દીધેલું હતું અને ગભરાઈ જવાય તો કેટલા છે પાંચ છે અને પાંચ ખાલી જગ્યાઓ એટલે કે આ વાક્યો છે એમાં આપણે પસંદ કરવી યોગ્ય લખવાનો છે તો આપણે ચલો પહેલું જોઈએ પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો બોલો આમાં તમને શું થશે કેટલું સુંદર કહેવાશે કે હા પંખો ચાલુ થયો ને કબૂતર ચાલુ હોય ને કબૂતર ઉડતું ઉડતું આવ્યું હોય તો એની શું હાલત થાય વિચારો તો એ પંખામાં આવી જાય એટલે આપણને ગમે ના ગમે એટલે આપણે ચિંતા થાય કે કાંઈ હાય હવે શું થશે એટલે આપણામાં શું લખીશું ચિંતા થાય બરાબર કબૂતર ઓરડામાં આવી જાય અને કદાચ તે પંખામાં તેની પાંખો આવી જાય તો તે મરી જાય એટલે આપણને ચિંતા થાય ત્યાર પછી બીજા નંબરનું વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે વાંદરાઓ તમે બેઠા હોય ને વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય તો શું થાય ગભરાઈ જવાય બરાબર એકદમ જ આવી જાય તો ઓ મમ્મી ઓ પપ્પા એવું થઈ જાય એટલે કે બીક લાગી જાય ડરી જઈએ ને ગભરાઈ જવાય કહેવાય ચાલો એના પછી ત્રીજા નંબરનું તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય શું થાય ઉદાસ તમે સરસ મજાનો માળો બનાવ્યો હોય ચકલીને રહેવા કે આ ચકલીઓને રહેવા માટે આપણે ઉનાળામાં સરસ મજાનું ઘર બનાવીએ અને રહેવા જ ના આવે ત્યાં હાય આપણે કેટલી મહેનત કરીને આ ચકલી એમાં રહેવા ના આવીએ એટલે આપણે શું લખીશું ઉદાસ થવાય બરાબર ચાલો એ પાંચમા નંબરનું જુઓ ચોથા નંબરનું આપણે બાકી છે તે જોઈ લઈએ અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે ચોથા નંબરમાં અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે કેટલું જોરદાર બહુ જ સુંદર લાગે છે આપણે એવું કહીએ છીએ બહુ જ સરસ લાગે છે એટલે એમાં શું લખીશું કેટલું જોરદાર લાગે છે આકાશ આખું સરસ કાળી કાળી અંધારી રાત હોય ને એમાં તારા ઝબૂકતા હોય બરાબર ટમટમતા હોય તો ખૂબ જ સુંદર દૃશ્ય લાગે છે એટલે આપણે શું લખીશું કેટલું જોરદાર ત્યાર પછી જોઈએ પાંચમા નંબરનું જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર લાગે છે બરોબર સરસ મજાના રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય એટલે બાગ બગીચો બહુ સરસ સુંદર લાગે છે શું લખીશું આપણે કેટલું સુંદર ચાલો હવે એના પછીનું જોઈએ આપણે તો બાળ મિત્રો આમાં પ્રશ્નોના જવાબ છે ચાલો આપણે જોઈએ પહેલો સવાલ લીમડાના પાન પર કાણા કેમ હતા તમે આગળ વાર્તા જોઈ હશે ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે લીમડાના પાન પર કાણા કેમ હતા તો જવાબ જોઈએ આપણે લીમડાના પાન પર કાણા હતા કારણ કે ઝીણી ઝીણી ઇયળો પાંદડાને ખાઈ ગઈ હતી બરાબર તો શું થયું કે જે ઈંડા હતા એમાંથી ઇયળો બની ગઈ બીજે દિવસે અને તેને રોજે રોજ થોડી થોડી ખાઈ ગઈ હતી બરાબર ચાલો હવે આપણે એના પછીનું જોઈએ બીજા નંબરનો પ્રશ્ન ઈવા કેમ ઉદાસ થઈ ગઈ મીઠા લીમડા પરના બધા જ પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ બરાબર એને તો સરસ મજાના રંગબેરંગી ઘણા બધા પતંગિયા જોયા અને જ્યારે લોકો તેની નજીક ગયા બરાબર અવાજ કર્યા વગર ધીમે રહીને ગયા તો પણ બધા પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ ચાલો હવે આપણે ત્રીજા નંબરનો જોઈએ ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ પડી ના ગયા ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા તો ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા ન પડ્યા કેમ કે ઈંડા પાંદડાને બરાબર ચોટીને રહ્યા હતા બરાબર શું જવાબમાં લખીશું આપણે કે પાંદડા પર બધા ઈંડા બરાબર ચોટીને રહ્યા હતા એટલે બંને ભાઈ બહેનનો ધક્કો લાગ્યો તેમ છતાં ઈંડા પડ્યા નહીં બરાબર સમજણ પડી ગઈ બાળ મિત્રો ચાલો તો આપણે ચોથા નંબરનો જોઈએ દ્વિજ અને ઇવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા પાંચમા નંબરનો જવાબ આપણે જોઈએ કે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા ચાલો આપણે જોઈએ તો દ્વિજ અને ઈવા ફાટી આંખે જ્યારે કોસેટો તૂટ્યો બરોબર જ્યારે એને બહાર લઈને આવ્યા હતા ને ખુલ્લી હવામાં ત્યારે એ કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું ત્યારે તેની પાંખો થોડી ચોંટેલી હતી અને થોડીક વાર થઈ ત્યારે એને પાંખો ફફડાવી અને પહોળી કરી બરાબર ધીમે ધીમે પાંખો પહોળી કરી ત્યારે બંને ભાઈ બહેનની આંખો ફાટ ફાટી આંખે તેઓ જોઈ રહ્યા હતા બરાબર કેમ કે કારણ કે એમને આવું દ્રશ્ય કોઈ દિવસ જોયું નહોતું કોસેટો હોય ને એમાંથી જીવડું નીકળે ફૂટે અને પાંખો પહેલાં ચોટેલી હતી ને એકદમ જ પતંગિયું બની ગયું ખૂબ જ સુંદર દેખાયું હતું તે એટલે તેમની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ એટલે આશ્ચર્ય થયું નવાઈ લાગી આંખો ફાટી જવી એટલે નવાઈ લાગી બરાબર તમને એમ થશે કે આ વળી શું આંખો ફાટી જવી એટલે એટલે આંખો ફાટી જવી એ રૂઢિપ્રયોગનો અર્થ કહેવાય એનો અર્થ શું થાય એ ખૂબ જ નવાઈ લાગવી બરાબર સાદી ભાષામાં કે એવું ક્યારેય જોયું ના હોય અને એકદમ જોવા મળે એટલે એમને નવાઈ લાગી ચાલો હવે બાળ મિત્રો આપણે આગળ જોઈએ આપેલા વાક્યો પરથી પ્રશ્નોના જવાબ લખો વાક્યો આપેલા છે એના પરથી પ્રશ્નોના જવાબ લખો તો એમાં જોઈએ અ બીજી સવારે ઉઠતાવે બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા તો બાળ મિત્રો આમાં નામ આપ્યું છે બરાબર બંને એટલે કેટલા વ્યક્તિ તો બે વ્યક્તિ અને એમાં નીચે તમારે ને એવું આપ્યું છે જુઓ નામ સ્થળ અને સમય તો આમાં પહેલાંમાં બંને એટલે કેટલા વ્યક્તિ છે તો દ્વિજ અને ઈવા બરાબર તો નામમાં દ્વિજ અને ઈવા એવું લખવાનું છે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું તો અહીંયા સ્થળ છે તો સ્થળની જગ્યાએ શું લખવાનું તમારે મીઠા લીમડા પાસે બરાબર અને સમય તો સવારે ઊઠતા વેંત આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે તો મીઠો લીમડો એટલે સ્વાદ મીઠો હશે ત્યાર પછી ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા તો સવારે ઉઠતા વે બરાબર એટલે અહીંયા ખાલી જગ્યામાં લખ્યું છે એટલે તમે નીચે નહીં લખો તો તમારે ચાલશે ચાલો હવે આપણે એના પછીનું જોઈએ બંને કઈ વાતે ગભરાયા તો બંને ભાઈ બહેન એકદમ ગભરાઈ ગયા હતા તો ક્યારે ગભરાઈ ગયા હતા કે જ્યારે તેઓ પેલા મીઠા લીમડા પાસે પહોંચ્યા હતા બરાબર તો ત્યારે બંનેથી પાંદડાની ડાળખીને ધક્કો લાગી ગયો હતો ત્યારે બંને ભાઈ બહેન ગભરાઈ ગયા કે આ ઈંડા કદાચ પડી જશે તો એટલે એમને નવાઈ લાગી અરે ગભરાઈ ગયા ત્યાર પછીનું જુઓ ઈંડાની ચિંતા કોને થઈ તો ઈંડાની ચિંતા બંને ભાઈ બહેન એટલે કે દ્વિજ અને ઈવાને થઈ બરાબર ચાલો હવે ના પછીનું આપણે જોઈએ શું છે ઈયળ કોશેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો સુધી અહીં લખો તો જુઓ ઈયળ વિશે બે વાક્યો તો આ પાઠમાંથી જ લખવાના છે આપણે કે ઈયળો નહીં ફક્ત ઈયળ લખ્યું હોય એ વાક્ય તમારે લખવાનું આના સિવાય બીજું કોઈ હોય તો પણ તમે લખી શકો છો તો આપણે જોઈએ એક વાક્ય એક પાંદડા પર એક જ ઈયળ હતી શું વાક્ય પહેલું લખ્યું આપણે કે એક પાંદડા ઉપર એક જ ઈયળ હતી બીજું જોઈએ લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં બરાબર બીજું વાક્ય આ રીતનું થશે કે લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઇયળ દેખાઈ જ નહીં ત્યાર પછીનું જોઈએ કોસેટાના બે વાક્યો તો કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો બરાબર ધીમે ધીમે કરતો એ જાડો પાડો થઈ ગયેલો એટલે એનો રંગ પણ ગાઢો થઈ ગયેલો ત્યાર પછી બીજું વાક્ય લખીશું થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું બરાબર ચાલો હવે એના પછીનું પતંગિયાનું વાક્ય તો પતંગિયાનું વાક્ય જે તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પાસે જઈને બેઠું બરાબર બાળ મિત્રો પછી આમાં મેં એક લીટી બાકી રાખી છે આમાં તમારું મનગમતું વાક્ય તમારે લખવાનું છે પતંગિયા વિશે જ્યાં પાઠમાં જ આવતું હોય બરાબર છેલ્લું વાક્ય આપણે પાઠ પૂરું થતાં હતાં ત્યારે એક પતંગિયું આવ્યું હતું કે પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વખત ફફડાવી અને પછી ઉડી ગયું તો આમાં પિલ્લુની જગ્યાએ તમે પતંગિયું લખો પતંગિયાએ પોતાની પાંખો બે ત્રણ વખત ફફડાવી અને ઉડી ગયું તો પણ ચાલશે અને આના સિવાયનું તમે બીજું કોઈ લખો તો પણ ચાલશે આ એક વાક્ય તમારે તમારી જાતે તમારું મનગમતું લખવાનું છે બરાબર બાળ મિત્રો ચાલો હવે એના પછીનું આગળનું જોઈએ જોડકા જોડો યોગ્ય રીતે જોડકા જોડવાના છે તો બાળ મિત્રો આમાં તમને થોડા કલર અલગ દેખાશે બરાબર ઈંડું તો ઈંડાનો રંગ કેવો હતો થોડો પીળાશ પડતો હતો બરાબર તમારે પાઠ્યપુસ્તકમાં થોડોક પીળા જેવો રંગ હશે અને આમાં થોડોક તમને લાલાશ પડતો દેખાય છે એટલે ઈંડાને આપણે પીળા રંગના બોક્સ સાથે જોડવાનું છે જે ચોથા નંબરમાં છે ત્યાર પછી ઈયળ તો ઈયળ કેવી હોય લીલી હોય બરાબર ઈયળનો રંગ કેવો હોય લીલો હોય તો આપણે પહેલા નંબરના બોક્સ સાથે એને જોડી દઈશું ત્યાર પછી કોશેટો તો કોશેટો એ પણ ગાઢો થઈ ગયો ગાઢો એટલે એકદમ ઘટ્ટો લીલો થતો બ્રાઉન થતો ચીકણી જેવો તો એને બીજા નંબરના બોક્સ સાથે જોડવાનો છે બરાબર ચાલો હવે પતંગિયું તો પતંગિયું પીળા રંગનું પણ હોય ને વાદળી રંગનું રંગબેરંગી પતંગિયા પણ ઈવાએ પીળા રંગનું મોટી આંખોવાળું પતંગિયું જોયું હતું એટલે આપણે આ બંનેમાંથી કોઈ બી સાથે એને જોડી શકીએ છીએ બરાબર ચાલો હવે આપણે નીચે જોઈએ આગળ પતંગિયું કેવી રીતે બને છે તો પતંગિયું બનવા માટે પહેલાં ઈંડા એને મૂક્યા હતા બરાબર ત્યાર પછી ઈંડામાંથી ઈયળ બહાર આવી ધીમે ધીમે કરતી પછી ઈયળે ધીમે ધીમે એનો કોશેટો તૈયાર કર્યો ખાઈ ખાઈને જડી થઈ એકદમ કડક બની ગયું એનું શરીર એની ઉપર પડ આવી ગયું અને કોશેટો તૈયાર થયો અને કોશેટો ફૂટીને એક જીવડું બહાર આવ્યું અને જીવડામાંથી પતંગિયું બની ગયું તો બાળ મિત્રો આ રીતનું તમારે પતંગિયું તૈયાર કરવાનું છે ચાલો હવે આપણે આગળ જોઈએ વાર્તા પ્રમાણે વાક્યોને ક્રમમાં ગોઠવું વાર્તા જોઈ લીધી બરાબર એ વાર્તામાં જે પહેલાં આવ્યું હોય એ ત્યાં એક નંબર બીજું આવ્યું હોય બે નંબર એ રીતના ક્રમ પ્રમાણે તમારે વાક્યોને ગોઠવવાના છે તો એમાં બધા આડાઓ છે પહેલાં તો દ્વિજે યડનું નામ પાડ્યું તો સૌથી પહેલાં દ્વિજે તરત યડનું નામ પાડ્યું ના તો વાર્તામાં પહેલાંમાં પહેલું શું બન્યું હતું કે લીલા પાંદડા ઉપર પીળા રંગના ઈંડા હતા એ ત્યાં આગળ આપણે એક નંબર કરીશું કે લીલા પાંદડા ઉપર પીળા રંગના ઈંડા એમને પહેલાં પહેલાં જોયા બરાબર ત્યાં આપણે એક નંબર કર્યો ત્યાર પછી બીજા નંબરમાં જોઈશું દ્વિજે ઈયળનું નામ પાડ્યું પછી દ્વિજ કે મારે તો આનું મારા મિત્રનું નામ પાડવું છે તો ત્યાં આપણે બીજા નંબરનું લખી કાઢીશું બરાબર અહીંયા બીજા નંબરનો ક્રમ ત્યાર પછી ત્રીજા નંબરમાં પાંદડા ખાઈને ખાઈ ખાઈને પીલ્લું ઝાડો પાડો થઈ ગયો હતો પાંદડા ખાઈ ને તો ઝાડો પાડો થઈ ગયો હતો બરાબર ત્યાર પછી ચોથા નંબરનો કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો શું થયું હતું કોશેટો ખાઈ ખાઈને તગડો થયો ને પછી તો એનું શરીર હલન ચલન વગરનું થઈ ગયું હતું ઉપર કડક પડ થઈ ગયું હતું એટલે ચૂપચાપ કડક થઈને પડે લો ત્યાં આગળ આપણે ચોથો નંબર કરીશું બરાબર ચાલો ત્યાર પછી પિલ્લું તો મોટું થઈ ગયું અને પાંખો ફફડાવીને ઉડી ગયું ત્યાં આપણે પાંચ નંબર કરીશું બરાબર ચાલો હવે શું કહે છે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પિલ્લું વાંચું આગળ આપણે પાઠ એક અને બેમાં આવી ગયું હતું રીડિંગ ક્રિકેટ એટલે સરસ મજાનું અટકાયા વગર કોઈ પણ ભૂલ વગર રીડિંગ ક્રિકેટ એટલે પાઠનું વાંચન તમારે કરવાનું છે તો બાળમિત્રો વાંચન કરતા રહેજો ત્યાર પછી ગીતડું ગાવાનું છે કયું આગળ આપણે આવી ગયું તે પતંગિયાને આંગળી અડાડશું ના ભાઈ આંગળી અડાડશું ના બરાબર કેમ કે નરિયું નાજુક છે તે નાનું એવું છે નાજુક નાજુક છે એ કવિતા તમારે ગાવાની છે અહીંયા બીજી એક કવિતા એટલે કે ગીત આપેલું છે ચાલો આપણે એ ગીત જોઈએ હા સરસ મજાની છે આ કવિતા ગીત બરાબર ચાલો આપણે ગાઈએ ને અમે અમે એટલે બાળકો અહીંયા આગળ અમે કોના માટે વપરાયું છે બાળકો માટે તમારા જેવા બાળકો હોય નાના નાના એમના માટે વપરાયું છે તો ચાલો આપણે ગીતમાં આગળ જોઈએ અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા અમે ઉડતા ઝાલી રહ્યા અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા મેં તારલા ઉગાડનાર માડી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા મેં રજાઓના તંબુને ડેરા કર્યા અમે શૃંખલાને છીપલાઓ ભેગાં કર્યા અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલોને અમારી જેમ ઝૂમી રહ્યા અમે વનવગણામાં પાણ થઈ ફરકી રહ્યા તો બાળમિત્રો આ કવિતા કે ગીત ચી કોતે એ બાળકોએ સરસ મજાની ગાઈ હતી અને શાના માટે ગાઈ હતી એનો અભ્યાસ આપણે જોઈએ શું એ કહેવા માગે છે એની સમજૂતી આપણે જોઈએ તો અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યા જંગલમાં જેટલા વૃક્ષો હોય એ બધા વૃક્ષોમાં અમે પાન થઈને ફરકી રહ્યા એવું અમારું મન થાય છે કે આવા જંગલ હોય બધા જ વૃક્ષોના પાન પર અમે ફરીએ બરાબર એવું અમને થાય છે અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા પંખીઓ જેમ ગીત ગાય છે તેમ અમે પણ પંખીઓના ગાન થઈ એવું થાય છે અમે દરિયામાં વહાણ થઈ માહલી રહ્યા અમને એવું થાય છે કે અમે દરિયામાં વહાણ થઈ અને આખા દરિયામાં ફરીએ એવું અમને થાય છે અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા અમને એવું પણ થાય છે કે જો અમને ઉડતા આવડતું હોય તો ઉડતા પતંગિયાને અમે પણ તે પકડી પાડીએ અમે દરિયાના દરિયો થઈ અમને પંપાળી રહ્યા દરિયામાં જે મોજા ઊંચે ઉછળે છે તે મોજા ઊંચા ઊંચે ઉછળે તો આપને પંપાળી આપને અડકી જઈએ એટલા ઉછે ઉછરી અને આપને પકડી લઈએ એવું અમને થાય છે અમે તારલા ઉગાડનાર માળી થયા જેમ બાગમાં છોડને એવું ઉગાડે છે માળી તેવી રીતના આકાશમાં તારાઓ ઉગાડીએ એવા માળી બનવાની અમારી ઈચ્છા છે અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમને એમ થાય કે વાદળ થઈ ધરતી ઉપર ખૂબ જ વરસાદ વરસાવીએ એવું અમને થાય છે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમને ધીંગા તોફાન મસ્તી કરવાની પણ ખૂબ જ મજા આવે એવું અમને થાય છે કે જે અમને ધીંગા તોફાન મસ્તી કરવું છે અમે રજાઓના તંબુને ડેરા કર્યા રજાઓ વેકેશન આવે એના તંબુને ડેરા કર્યા એટલે કે ખૂબ જ વધારે પડતી અમારે રજાઓ અમે ભોગવીએ એવું અમને થાય છે અમે શંખલાને છીપલા ભેગા કર્યા શંખલાને છીપલા રેતીમાં હોય એ અમે ખૂબ જ ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા અમે ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા ફૂલો અમે પહાડ અને ટેકરીઓ ઉપર રોજ ફરિયાદ કરીએ એવું અમને થાય છે અને આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા એવું અમને લાગે છે તો બાળ મિત્રો આમાં બાળકો શું કરવાનું કહે છે એમને શું થવું છે એના વિશે આપણને સમજાવ્યું છે અને આમાં પ્રશ્નોના જવાબ એટલે કે વાતચીત આપી છે કે આમાં બાળકો શું શું થાય છે આમાંથી શું થવાનું તમને સૌથી વધારે ગમે અને આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે બરાબર ચાલો હવે એના પછી આગળ જવાબ જોઈએ આપણે એના અમે ગીતળું વાતચીત સમજૂતીના જવાબ સાથે આમાં બાળકો શું શું થાય છે તો આમાં બાળકો વનવનમાં પાન થાય છે દરિયામાં વહાણ દરિયો માળી અને વાદળ થાય છે કે છે બરાબર તો આમાં બાળકો વનવનના પાન થાય છે દરિયામાં વહાણ દરિયોમાંની આ પંપાડે છે માળી બને છે વાદળ બને છે બરાબર ચાલો હવે આપણે બીજો જવાબ પ્રશ્ન જોઈએ આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે તો આમાંથી વાદળ થઈ ધોધમાર વરસી રહેવાનું અમને સૌથી વધુ ગમે બાળ મિત્રો આનો જવાબ તમે તમારી પાસે જે લખો હોય બરાબર તમારી જાતે તમે લખી શકો છો તમારે જે બનવું હોય જે થવું હોય એ તમે લખી શકો છો જે આ કાવ્ય માપી છે એમાંથી તમે કોઈ બી પંક્તિ લખી શકો છો ચાલો એના પછીનો આપણે ત્રીજા નંબરનો જોઈએ આમાંથી શું કરવાનું તમને સૌથી વધારે ગમે તો આમાંથી પહાડ અને ટેકરીઓ ગુમ્યા કરવાનું અમને સૌથી વધારે ગમે છે આ પ્રશ્નમાં પણ તમે તમારો જવાબ લખી શકો છો બીજો કોઈ બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ વાંચો શોધો વિચારો અને લખો ગીતમાં આવું કોને થાય છે ગીત ગાવાની અમને મજા પડી તો આમાં બાળકો આમાં તમારે જે લખ્યું છે એનું અનુલેખન કરવાનું છે કે અમને ગીત ગાવાની મજા પડી કોને એવું થાય છે તો તમને એટલે કે બાળકોને પવન પછી બીજા નંબરનું જોઈએ પછી અમારું વજન ઓછું થઈ ગયું અમારું એટલે બાળકોનું બરાબર પછી બાળકોનું વજન ઓછું થઈ ગયું એટલે આમાં જે રીતના લખ્યું છે એવું તમારે નીચે જગ્યા આપી છે એમાં લખવાનું છે એક મેં ઉદાહરણ સ્વરૂપે લખ્યું છે અમે નાના મોટા તારા ઉછેર્યા અમે નાના મોટા તારા ઉછેર્યા પવન આવતા અમે નાચવા લાગ્યા બરાબર ચોથા નંબરમાં પવન આવતા અમે નાચવા લાગ્યા તો એવું અહીંયા આગળ લખવાનું છે પવન આવતા અમે નાચવા લાગ્યા બરાબર ચાલો અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા તો અહીંયા પણ તમારે એવું લખવાનું છે અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા બરાબર ચાલો હવેના પછીનું જોઈએ સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો ફરકી મરકી એવી રીતના લખવાના છે તમારે એના પછી જૂની ગુમી પછી માહલી ઝાલી ચોથા નંબરમાં માળી પંપાળી પાંચમા નંબરમાં વરસી તરસી છઠ્ઠા નંબરમાં ડેરા ભેગા આવા શબ્દો પંક્તિમાં આપેલા છે એ પ્રમાણે તમારે લખવાનું છે ચાલો હવે ના પછીનું આપણે જોઈએ ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો તો એમાં જુઓ એક અમે ધૂળ બનીને ઉડી રહ્યા તો આમાં કૌશમાં આપેલા છે બળી બેસી ભળી ચોટી એમાંથી જે યોગ્ય લાગે તે તમારે લખવાનું છે તો આમાં બળી સૌની આંખમાં જઈને બળી રહ્યા બરાબર ત્યાં આગળ આપણે બળી લખવાનું છે શું લખવાનું છે સૌની આંખમાં જઈને બળી રહ્યા ચાલો હવે જોઈએ આપણે બીજા નંબરનું અમે કાંટા થઈને ચોટી પડ્યા તો આમાં સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા વળગી સળગી ભરાય કે તરાય તો ભરાય બરોબર શું લખવાનું આપણે સૌના કપડામાં ભરાય પડ્યા ત્રીજા નંબરનું અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા તો કૌશમાં જો સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા અને કંસમાં રમી ગાય વાંચી અને નાચી સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ચોરસમાં સાચું કરો બરાબર ચાલો હવે આપણે જોઈએ અમે પાન થઈ ફરકી રહ્યા નીચે ત્રણ વિકલ્પો આપેલા છે બરાબર અમને ઝાડ પર બેસવાની મજા આવી અમે જ પાંદડા બની ગયા કે આ સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ તો બાળકો સપનામાં એવું નતું લાગ્યું અમને કે ઝાડ પર બેસવા પણ નતા ગયા બરાબર ઝાડ પર તો અમે પાંદડા જ બની ગયા એવું અમને લાગ્યું એટલે આપણે કયું લખીશું વચ્ચેનું બરાબર ચાલો હવે એના પછીનું જોઈએ અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા એટલે કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા બરાબર દરિયામાં ખૂબ રમે દરિયામાં રમવા જવાય ના જવાય મોજા આવે તો તણાઈ જવાય એ વાહનમાં બેસીને દરિયો મહાલવા એટલે કે ફરવા ગયા ત્યાં આગળ આપણે સાચું કરીશું બરાબર ચાલો હવે ના પછીનું જોઈએ અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા તો ચાલો બાળકો આપણે કયું આવશે વાહનમાં બેસીને પહાડીઓમાં ફર્યા પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા બરાબર અમે પહાડ અને ટેકરીઓ ગૂમી રહ્યા એમાં લખીશું અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા તેની આગળ આપણે સાચું કરીશું ચાલો હવે અમે ચોથા નંબરનું જોઈએ અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા તો નીચે વિકલ્પો આપણે જોઈશું અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું અને તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ ચલો તો આમાં કયું આવશે વચ્ચેનું બરાબર કયું ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું કે હજી પણ તોફાન મસ્તી ધીંગામસ્તી અમે કર્યા જ કરીએ પાંચમા નંબરનું જોઈએ અમે દરિયો થઈ આપને પંપાળી રહ્યા તો આમાં અમે આપને અડધા દરિયા કિનારે કુટકા માર્યા રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા અમે મોજાથી મોજાની છાલકથી આપણે ગલી પચી કરીએ છીએ બરાબર તો આમાંથી કયું આવશે છેલ્લા નંબરનું કે મોજાની છાલક દરિયામાં મોજા આવે એની છાલકથી આપણે ગલી પચી એટલે અડકીએ છીએ બરાબર ચાલો હવે આગળનું જોઈએ આપેલા શબ્દો ફટાફટ બોલો જો બાળકો ફટાફટ બોલવાના છે બરાબર કાન જ્ઞાન ખાન ગાન તાન દાન ધાન પાન ભાન માન રાન બરાબર આ રીતના તમારે એક જ સાથે બોલી જવાના છે કારણ કે પાછળ ન ન ન આવે છે એટલે કદાચ ભૂલ પડી જાય એટલે બોટલવાનો પ્રયત્ન કરજો એના પછી બીજા નંબરનું છે મોટેથી ગાવ પટપટ પટપટ પાન ઝટપટ ઝટપટ તાન સનસન સનસન શાન ધડધડ ધડધડ ધાન એવો મોટે થી અને ફટાફટ બોલવાનું છે ચાલો હવે આગળ શું કે છે ચાલો ગાઈએ ગીતડું પતંગિયા વાળું ગીતડું તમારે ફરીથી ગાવાનું છે પતંગિયાને ને આંગળી અડાડશો ના ભાઈ આંગળી અડાડશો નહીં એના પછી જોઈએ સાંભળો વાંચો શોધો વિચારો લખો તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે ને ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ કરા અમાંથી જોઈને મોટેથી બોલો બરાબર ચાલો હવે જોઈએ અહીંયા તમારે વાદળી રંગના તમારી ચોપડીમાં શબ્દો આપેલા છે બરાબર તો એની જગ્યાએ અહીંયા આગળ મેં લીટી કરેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આગળ જોઈએ અ અને બ તો અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે તેના દોષ ભદ્રેશને તેમનો ડર લાગે છે જ્યારે સામે શું છે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે અનિરુદ્ધના દોસ્તને દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે તો આમાં એકને એક નામનો વારંવાર ઉપયોગ કરે તો એ વાક્ય બરાબર બંધ બેસે નહીં એના બદલે એક જ વખત નામ આવે અને તેના માટે યોગ્ય શબ્દ એટલે તેની તેનો તેનું એવા શબ્દનો પ્રયોગ કરવાનો છે બરાબર તો અહીંયા મેં લીટી કરેલી છે કે અનિરુદ્ધના જગ્યાએ મેં શું લખ્યું છે તેના દોસ્ત ભદ્રેશને જીવજંતુઓને બદલે તેમનો ડર લાગે છે તેમનો એટલે કે જીવજંતુઓનો બરાબર ભદ્રેશ કહે ભદ્રેશની જગ્યાએ તે કહે મને તે કરડી જાય તો તે એટલે જીવજંતુ બરાબર તે એટલે જીવજંતુ કરડી જાય તો અનિરુદ્ધ શું કહે છે અનિરુદ્ધ કહે જીવ તો કેટલા નાના હશે બરાબર જીવ તો કેટલા નાના હોય જીવ બદ્રેશ અને રુદ્રની ડબ્બીમાં મૂકીને જો એટલે શું કહે છે ડબ્બીમાં મૂકી જો તો એના માટે કયું છે અને રુદ્ર કહે તે તો એટલે જીવ કેટલા નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો એમને એટલે જીવજંતુઓને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધા ગમી જશે તને તે બધા એટલે જીવજંતુઓ બરાબર જો અહીંયા આગળ આપેલું છે જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્રની ડબ્બીમાં મૂકીને જો તને બધા ગમી જશે તને તે બધા એટલે તને એટલે ભદ્રેસ અને તે એટલે જીવજંતુઓ ગમી જશે તો કહો કયું લખાણ સારું લાગે છે તો આમાં અવિભાગવાળું લખાણ સારું લાગે છે બરાબર ને બંને વાક્યમાં શું ફેરશે તો નામને બદલે તેની તેનો એવો વાક્યનો પ્રયોગ કર્યો છે બરાબર અ અને જુઓ અનીશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે તો એની જગ્યાએ અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે એ રીતના વાક્યનો ઉચ્ચાર થશે બરાબર અને વાક્ય બનશે ત્યાર પછી જુઓ રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી આ વાક્ય બરોબર લાગે છે નથી લાગતું એની બદલે રેશમાએ તેની આંગળી ઊંચી કરી બરાબર રેશમાએ પોતાની જાતેને જાતે કહો પોતાનું નામે બોલો માવે મારું બરાબર એવું ના ચાલે એ રેશમાએ તેની આંગળી ઊંચી કરી એ વાક્ય યોગ્ય છે એના પછી ત્રીજા નંબરનું જોઈએ ભદ્રા ભદ્રાના મિત્રને મળી તો ભદ્રા તેના મિત્રને મળી બરાબર ચોથા નંબરનું ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા આ વાક્ય પણ યોગ્ય લાગતું નથી એટલે આપણે શું લખીશું ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા પાંચમા નંબરનું જોઈએ બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા આવું હોય ના હોય બરાબર તમને પણ ખબર પડે કે આ વાક્ય કેવું લખ્યું છે તો બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા બરાબર ગમે તે આપણે આપણા ઘરમાં પણ કોઈ વાક્યનો પ્રયોગ કરીએ તો આપણે આપણે આપણું નામ બોલતા બે વખત બોલતા નથી ચાલો હવે આગળ જોઈએ જોડકા જોડો અ અને બ તો અનિરુદ્ધના તો આમાંથી તેના બરાબર બરોબર અનિરુદ્ધ ના એટલે કે તે ના એટલે કે તે ને ડબ્બીમાં એટલે કે તે માં જીવજંતુઓને એટલે કે તેમને અને જીવજંતુઓનો જીવજંતુઓનો એટલે કે તેમ નો પાછળનો અક્ષર તમારે ને વાળો યાદ રાખવાનો એટલે તમને ખબર પડી જશે બરાબર બાળ મિત્રો ચાલો હવે આપણો આજનો અભ્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર ફરીથી નવા ભાગમાં અધૂરું જે બાકી છે તે આપણે પૂરું કરી દઈશું તો બાળ મિત્રો ચોપડીમાં જેટલી ખાલી જગ્યાઓને બધું છે એ પૂરી દેજો અને જેટલા પ્રશ્નોના જવાબ મેં સમજૂતી સાથે આપ્યા છે એ તમારી નોટબુકમાં તમારે લખવાના છે બરાબર ચાલો ત્યાં સુધી આવજો